તમને બધાને વાર્તા ગમે છે? હા, આ તો એક વાર્તા કરીએ. એક મોટું જંગલ હતું, તેમાં એક સસલું અને કાચબો બે રહેતા હતા. સસલું કેવો હોય? હા, ધોળો. પછી એ જંગલમાં રહેતા, મોટું જંગલ હોય એમાં રહેતા હતા. પણ સસલા ભાઈ અને કાચબા ભાઈ બંને હરીફાઈ કરતા હતા એકબીજાથી આગળ જવા માટે. સસલાભાઈ તો એ જાણીને એ બધું પ્લાનિંગ કરે અને ઠેઠ સુધી આવે અને કંઈક લોચો વાગે અને પછી બધે એકડે એકથી શરૂ કરવું પડે. હવે એ બધું ચાલતું હતું. પછી આમાં સિંહ રાજા એ આવ્યા અને બંનેને બોલાયા અને કહ્યું કે તમે મારે મહેલ આગળ એક બગીચો કરવો છે, જે સારામાં સારો બગીચો કરે અમે તો એને મારે ઈનામ આપવું છે, મોટું ઈનામ આપવું છે. પછી તો એ બંને એક સારી જમીન લીધી બંને અને જમીનમાં સારા સારા પરદેશથી સારા સારા બી લાયા અને રંગબેરંગી બી લાયા, સારા ફૂલ થાય એ માટે. પછી એ આવી તૈયારી હતી ત્યાં જિરાફ દાદા આવ્યા. જિરાફ દાદાએ કહ્યું કે તમે આ બગીચો ખીલવો તેના માટે રોજ $20 પાણી નાખવી પડે તો જ આ બધું. તો હા, આ સસલું બુદ્ધિશાળી હતો અને એને કહ્યું કે આ 15 દિવસનો કેલ્ક્યુલેટર લઈને અને કહે કે 15 દિવસ એટલે $20 એટલે $300 થાય. અને એ પછી એ એક દિવસે $300 મહેનત કરીને બધું કર્યું. પણ પછી 14 દિવસ તો ખાલી જાય. 14 દિવસમાં એવી ગોઠવણ કરી. અને આ બાજુ કાચબાભાઈ બે હાથમાં બે ડોલ લઈને શેર નદી સુધી ગયા અને આપા ડોલતા ડોલતા આવે. અને રોજ એક દિવસની ખાલી નહીં, રોજ એ આવી રીતે બધા ખૂણે ખૂણે બધું પાણી છાંટે અને એ રીતે થયું. અને આ એક માસ થયો, બે માસ થયા, ત્રીજો માસ થયો અને એ બધા એ લોકો કરતા હતા. ત્યાં પછી સિંહ રાજા આવ્યા. સિંહ રાજા અને બંનેના બગીચા જોયા તો આ સ
સસલાભાઈનો બગીચો જોયો તો અગળ અગળ કંઈક કંઈક ગુચ્છામાં ફૂલો ઉગેલા, પણ એક સરખું નહીં. અને સસલાભાઈનો આચવાભાઈને એ જોયું તો એક સરખું રંગોલી પૂરી હોય એવી રીતે સરસ મજાનો બગીચો જોયો. અને પછી સાબાશી આપી અને એને મોટું ઈનામ આપ્યું. હવે આમાંથી આપણે શું સમજવાનું છે કે કાજબાભાઈને કેમ ઈનામ મળ્યું? કેમ કે એક ધારુ રોજ રોજ એ પાણી નાખતા અને એ રીતે સરસ બગીચો થયો. અને સસલાભાઈ તો બુદ્ધિ વાપરેલી, તો એ એક દિવસ નાખી દે અને પછી બીજા દિવસ 14 દિવસ એ ઝાડા નીચે સૂઈ રહે અને એ રીતે કરે. પણ એના એનો બગીચો બધે 14 દિવસ, 1 દિવસ પાણી મળે અને 14 દિવસ ખાલી જાય, તો બધો સુકાઈ ગયો બધું અને ભરી ગયા બધા. તો જો આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ મળે તો કરેલું છે, બરાબર છે, પણ એને યાદ રાખવું અને એનો ઉપયોગ કરવો એના માટે આપણે કરવાનું છે. તો આપણે યાદ રાખવાનું એના માટે જો આપણે તમે રોજ 45 શ્લોક કરો અને અઠવાડિયામાં 315 શ્લોક થઈ જાય, તો એ દર અઠવાડિયે અને આવી રીતે તમે ચાલુ રાખશો તો કેટલા દિવસ, 6 મહિના તો ઓછામાં ઓછો તમે કરજો, એટલે પાકું થઈ જાય, જડબે સલાક થઈ જાય. અને પછી આપણે મહારાજ રાજી થશે, તો મહારાજ આપણને બેઠશે અને મળશે અને આપણને અક્ષરધામમાં લઈ જશે.